हेलो, गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्निंग स्कूल। केम छो बधा, मजा में छो ने? स्टैंडर्ड 3 में अपने सब्जेक्ट गुजराती लेसन 6 मरघी बनो ने मजा करो एम पार्ट 2 भणी गया। पार्ट 2 में अपने ढोलकपुरनो भीम विषे भण्या। पार्ट 1 नी अंदर अपने कामगरी मरघी विषे भण्या अने हवे अपने पार्ट 3 भणीशुं। चालो मित्रों, आपणे पार्ट 2 માં ભણી ગયા કેટલાક શબ્દો, એના વિશે આપણે પાર્ટ 3 માં કેટલાક શબ્દો આપેલા છે, કેટલાક મૂળાક્ષરો આપેલા છે તેના આધીન ભણીશું। અહીંયા આપણને પેજ નંબર 66 ઉપર પ્રશ્ન 9, શબ્દ શોધીને લખો। શું છે શબ્દ શોધીને લખો? ઢોલકપુરનો ભીમમાંથી જેમાં સ થ ઢ ઢ અને અનુસ્વાર આવતા હોય તેવા શબ્દો શોધીને અહીંયા લખવાના છે। તો બધા તૈયાર છો ને? ચલો, છ સ ઉપરથી આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખીશું? શરણાઈ। શું લખીશું? શરણાઈ। ચલો લખો મારી સાથે, શરણાઈ ખાલી જગ્યામાં આપણે લખીશું। થ ઉપરથી આપણે શું લખીશું? થડ। શું લખીશું? થડ। ઢ ઉપરથી આપણે શું લખીશું? ઠળિયો। શું લખીશું? ઠળિયો। ચાલો આપણે ઠળિયો લખીશું। ઢગલાના ઢ ઉપરથી આપણે ઢોલ લખીશું। શું લખીશું? ઢોલ। લખ્યું બધાએ? તા ઉપરથી ખાતા। શું આવશે? ખાતા। તા ઉપરથી આપણે તા ઉપરથી લખીશું। અહીંયા બાજુમાં જોઈશું આપણે અનુસ્વાર આવતા હોય તેવા સાંજ, સાંજ અહીંયા લખીશું ગાતા। શું લખીશું? ગાતા। અહીંયા આગળ લખીશું કરતા। શું લખીશું? કરતા। લખ્યું બધાએ? હા, તો લખીએ આગળ બોરા। શું લખીશું? બોરા। ચલો આગળ લખીશું પડતા। શું લખીશું? પડતા। હવે આગળ જોઈએ 10, ઓળખાવો। જો પ્રશ્ન 10, ઓળખાવો। અહીંયા આપણને ચિત્ર આપેલું છે, આ ચિત્ર શાનું છે? જો અહીંયા ચિત્ર આપેલું છે ને, એક ઉપર લખેલું છે મૂળાક્ષર ઠ। શું લખેલું છે? ઠ। તો અહીંયા આપણે અહીંયા લખીશું ઢોલ। શું લખીશું? ઢોલક। આને આપણે ઢોલક કહીશું। અહીંયા ચિત્ર આપ્યું છે, બીજું ચિત્ર જુઓ શાનું છે? ઠ આપેલો છે અને થડ, શાનું ચિત્ર આપેલું છે? થડ। ચલો ત્રીજું, સ આપેલો છે અહીંયા જોઈ શકો છો તમે, અને શરણાઈ આપી છે, તો અહીંયા આપણે શરણાઈ, આપણે શું લખીશું? શરણાઈ। લખો મારી સાથે, અહીંયા ઠળિયાનો ઠ આપ્યો છે, તો અહીંયા આપણે શું લખીશું? ઠળિયો। શું લખીશું? ઠળિયો। પેજ નંબર 66 ઉપર જોઈ ગયા, હવે આપણે પેજ નંબર 67 ખોલીશું। જો પ્રશ્ન 11, 3 વખત આંગળી ફેરવો। અહીંયા આપણને શું આપેલું છે? ઢ આપેલું છે। ચલો આંગળી ફેરવો મારી સાથે સાથે। ઢ શું છે? ઢગલાનો ઢ, અને આ છે ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ। એમ આંગળી ફેરવાની આપણે 3 વખત। નીચે જોઈશું હવે 6 ઉપર આંગળી ફેરવીશું। ચલો ફેરવો તો બધા, હા સરસ। હવે સના પર? થળના થ ઉપર ફેરવીશું। ચાલો ફેરવીને, હા ચાલો તો હવે આગળ જોઈએ। અહીંયા શું છે? ક આપેલો છે અને કના માથે મીંડું આપેલું છે, એટલે કમ। શું વંચાય? કમ। તો આપણે પેજ નંબર 67 ઉપર જોયું, હવે પેજ નંબર 68 પર જોઈશું।
प्रश्न 12 जोईशु। अहीं आपणने શું આપ્યું છે જોઈ શકો છો તમે, સ આપેલો છે પણ અહીંયા અધૂરો છ આપ્યો છે, તો આપણે પહેલાં એનો વળાંક કરતાં શીખીશું આ રીતે। ચલો આ રીતે લખીશું અને પછી આખો સ લખીશું, શરણાઈનો સ લખીશું, તો બધા ખાનામાં આપણે સ સ લખીશું, અહીંયા પણ સ લખીશું, એ રીતે થ પણ અધૂરો આપેલો છે તો વળાંક કરીશું અને સરસ વળાંક સાથે આપણે થ થ લખીશું, અહીંયા થ લખીશું। અહીંયા આપણને ઢગલાનો ઢ અને ઠળિયાનો ઠ આપ્યો છે, શું આપ્યું છે? ઠળિયાનો ઠ, તો આપણે અહીંયા ઠ ઠ લખીશું બધા ખાનામાં। ચલો આગળ જોઈએ, અહીંયા ઢગલાનો ઢ આપ્યો છે। આ કઈ રીતે વળાંક થાય છે? પહેલાં ટ કરવામાં આવે છે અને ટમાંથી આપણે વળાંક લેવાનો, એ રીતે ઢગલાનો ઢ લખીશું। ચલો આગળ જોઈએ, પ્રશ્ન 13, શું જુદું લખાયું છે તેની ફરતે ગોળ કરો। અહીંયા આપણે જોઈએ કે બળિયો ભીમ ઢોલ વગાડે, બળિયો ભીમ ઢોલ વગાડે, અને અહીંયા બળિયો ભીમ ઢોલ વગાડે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બની જગ્યાએ ભ છે અને અહીંયા ઢ ઢગલાની જગ્યાએ ઠળિયાનો ઠ આપ્યો, તો એના ઉપર ગોળ રાઉન્ડ કરીશું। પ્રશ્ન 2 ની અંદર, શશી ઠુમક ઠુમક ઠુમકા મારે છે, શશી ઠુમક ઠુમક, અહીંયા ઠુમક ઠુમક ઠુમકા મારે છે, તો અહીંયા આપણે શું લખીશું? ઠ અને ઢ ઢગલાનો, અહીંયા ઠળિયાનો ઠ આપ્યો છે અને અહીંયા શું આપ્યું છે? ડગલાનો ઢા આપ્યો છે, તો એના ઉપર આપણે ગોળ કરીશું। પ્રશ્ન 3, ભીમ બોરડીનું થડ હલાવે છે, અહીંયા જો ભીમ બોરડીનું સડ, અહીંયા સ આપ્યો છે અને અહીંયા થ આપ્યો છે, તેના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું। જોઈએ આગળ, પ્રશ્ન 4, શશી શરણાઈ વગાડે છે, તો પછી શશી અહીંયા થશી થ, અહીંયા થ લખી દીધું, અહીંયા સ છે, અહીંયા છ છે, અહીંયા થ છે, તો તેના પર આપણે રાઉન્ડ કરીશું, ગોળ રાઉન્ડ કરીશું, અલગ પડતા શબ્દો ઉપર આપણે ગોળ રાઉન્ડ કર્યું। હવે જોઈએ 68 ઉપર જોઈ ગયા, હવે આપણે 69 ઉપર જોઈશું। 69 ઉપર આપણે જોઈશું, ચલો ગાઓ, શું છે? 14 ગાઓ, અહીંયા ગાવાનું આપ્યું છે આપણને, બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, નાના છોડવાને પાણી પાવ પાવ પાવ, આંબાની ડાળે ટવકે કોયલડી, કોયલની સાથે ગાવ ગાવ ગાવ, વળગાની ડાળે બાંધ્યો છે હિંચકો, હિંચકે હિંચકા ખાવ ખાવ ખાવ, ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં, હરિયાળા બાગમાં નાચે છે મોરલો, મોરલો બોલે છે ને મેં આવું આવું આવું। અહીંયા આપણને બા પેલા બાગમાં કહે છે દોડી દોડી જવાનું કહે છે, નાના છોડવાને પાણી પાવાનું કહે છે, આંબાની ડાળે કોણ બોલે છે? કોયલડી બોલે છે અને કોયલની સામે ગાવ ગાવ કરે છે, વલ્લાની ડાળે હિંચકો બાંધ્યો છે અને હિંચકા ખાવાનું કહે છે, અને ફૂલડે ફૂલડે કોણ ઉડે છે? પતંગિયા ઉડે છે, હું તો એને પકડવા જાઉં જાઉં, હરિયાળા બાગમાં નાચે છે મોરલા, કોણ નાચે છે? મોરલા, મેં આવો આવો। ચલો હવે તેના કેટલાક નીચે પ્રશ્નો આપેલા છે, આ આપણે ગીત ગાવામાંથી કેટલાક પ્રશ્ન આપે છે તેના જવાબો જોઈએ। ચલો પ્રશ્ન 15 હવે એના વિશે આપ્યા છે, બાળકને ક્યાં જવાનું મન થાય છે? તો બાગમાં, ક્યાં જવાનું? બાગમાં। પ્રશ્ન 2, બાગમાં જઈને બાળક શું શું કરશે? નાના છોડવાને પાણી પાશે અને રમત રમશે। પ્રશ્ન 3, કોયલડી ક્યાં ટવકે છે? આંબાની ડાળે, ક્યાં ટવકે છે? આંબાની ડાળે। પ્રશ્ન 4, કવિતામાં આવતા ઝાડના નામ કહો, આપણે કવિતામાં જોયા ને ઝાડના નામ શું હતા? આંબાને, આંબાની ડાળે અને વડલાની ડાળે, વડ અને આંબો બે હતા। પ્રશ્ન 5, વડલા ડાળે શું બાંધ્યું હતું?
हिचको बांध्यो तो शू बांध्यो तो हिचको। प्रश्न छ, कविता में बाळक ने जे जे करवानुं मन थाय छे तेमांथी शू करवानुं तमे ना पाडशो, शा माटे? कारण के हिचको बांधवानी ना पाडीशुं। हेलो, हवे जोईए आपणे प्रश्न सात, तमे बाग में कोनी साथे रमवा जाओ छो? सॉरी, आपणे प्रश्न छ जोता हता कि कविता में बाळक ने शू करवानुं मन थाय छे, हिचको बांधवानो, तो आपणे हिचको बांधवानी ना पाडीशुं कारण के हिचको तूटी जाए अने पड़ी जाए तो वागी जाए। प्रश्न सात, तमे बाग में कोनी साथे रमवा जाओ छो? माता, पिता, मित्रों साथे, ए रीते लखवानुं। तमे बाग में जाओ छो त्यारे क्या शू करो छो? हिचको जवानो, बाळको बाग में जाए त्यारे रमे छे, पाणी पाए छे, ते रीते। प्रश्न नौ, आखी कविता अभिनय साथे फरीथी तमारे गावानी छे। प्रश्न दस, मैं आई बोलता बोलता चालवानुं छे, चलो चालो तो। प्रश्न अग्यार, बाग में जईने बाळक शू गाशे? गीतो गाशे। शू गाशे? गीतो। तो आपणे पेज नंबर, चलो बाळ दोस्तो, आपणे अगाउ आपणे पण भणी गया छीए, तेमांथी केटलाक मूळाक्षरो आजे जोया, मूळाक्षरो परथी बनता शब्दोने जोया, चित्रों परथी आपणे ढ टो ढोलक जोयुं हतुं ने, ए रीते आपणे शब्दो जोया। त्यार पछी आपणे जुदा पड़ता शब्दो पर गोल राउंड कर्या ने, हास, तो पछी एक आपणे छेल्ले आपणे एक गीत गाया था, बापेला बागमां दोड़ी दोड़ी जाऊं, एना विशेना केटलाक शब्दो जोया। तो आजे आपणो आ होमवर्क थयुं। शुं थयुं? होमवर्क। जे 11 प्रश्न हता ने, बाळकने क्या जवानुं मन छे बागमां, ए बधुं आपणो होमवर्क छे। अने स, थ, ड, एना परथी आपणे जे शब्दो लख्या, मूळाक्षरो परथी शब्दो, ए पण आपणो होमवर्क तरीके उपयोग करीशुं। हवे आपणे ज्यां सुधी पार्ट 4 માં આપણે આગળ જોઈશું ત્યાં સુધી આપણે ઘરમાં રહીશું, સ્વસ્થ રહીશું, માસ્ક બાંધીશું, માતા પિતા કે વડીલોનું પાલન કરીશું। તો આ સુધી બાય બાય।